હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ ત્રણ પરીક્ષાનું માળખું જોઈએ વિષય ગણિત કુલ ગુણ પચાસ જેમાં ચેપ્ટર આઠ નવ દસ અને અગિયાર આ ચારેય ચેપ્ટરનો સમાવેશ થયેલો છે કુલ પાંચ પ્રશ્નો છે પ્રશ્ન એક બે ત્રણ ચાર અને પાંચ પ્રશ્ન એક અ યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ આપેલ બોક્સમાં લખો તમને સવાલ આપેલો હશે નીચે ચાર ઓપ્શન હશે અને બાજુમાં બોક્સ આપેલું હશે એ બી સી ડી ચારમાંથી જે જવાબ હોય એ વિકલ્પ તમારે બોક્સમાં લખવાનો રહેશે બ નીચેની ખાલી જગ્યા કોષમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને પૂરો જેના માર્ક્સ છે પાંચ પાંચ ખાલી જગ્યા હશે અને ઉપર પાંચ શબ્દ આપેલા હશે કોશમાંથી ખાલી જગ્યા વાંચીને કોષમાંથી જવાબ હશે યોગ્ય જવાબ પસંદ કરીને તમારે ખાલી જગ્યામાં જવાબ લખવાનો રહેશે જેના ગુણ છે પાંચ માર્ક્સ પ્રશ્ન બે અ નીચે આપેલા યોગ્ય જોડકા જોડો અ અને બ આપેલા હશે સાચા જવાબ સામે તમારે

તો બધી કેવી છે બેકી સંખ્યા તો બેકી સંખ્યા લેવાની બે ચાર પછી શું આવશે પચીસ ત્રીસ પાંત્રીસ ચાલીસ એવી રીતે તમારે પેટન ને આગળ વધારવાની છે જે પાંચ ગુણ છે પ્રશ્ન ત્રણ અ ઘડિયા પરથી જવાબ લખો ઘડિયા પરથી જવાબ લખો એવું આવી શકે કે પાંચ તમારે લખવાનું જે અંકમાં લખવાનું રહેશે પછી પંચા તો શું આવશે શબ્દમાં સવાલ હોય પણ જવાબ કેમાં લખવાના છે અંકમાં દાખલા તરીકે આમ પૂછેલું હોય કે પાંચ દશા તો શું લખવાનું પાંચ દશા

પછી દસ પ્લસ દસ પ્લસ દસ આપેલા હોય તો આ ત્રણેયનો સરવાળો કરીએ તો કેટલા થશે ત્રીસ આવી રીતે સંખ્યા આપેલી હોય અને જેનો તમારે સામે સરવાળાનો જવાબ લખવાનો છે જેના ગુણ કેટલા છે પાંચ નીચેના સરવાળાના દાખલા ગણો એ તો બધાને આવડે પ્રશ્ન પાંચ અ નીચેના બાદ બાકીના દાખલા ગણો તે પણ પાંચ ગુણના છે અને બ નીચેના ગુણાકારના દાખલા ગણો તે પણ પાંચ ગુણના છે બધાએ પેપર સમજી વિચારીને લખવાનું છે પેન્સિલનો ઉપયોગ કરવાનો છે અને કોઈ પણ સવાલ બાકી ન રહે તેનું ધ્યાન રાખવાનું છે બધા જ વિદ્યાર્થીઓને બેસ્ટ ઓફ લક